Hello student, good morning. Today we learn about our standard 8. Let's read more. જેમાં આપણો પ્રથમ યુનિટ છે. યુનિટ 1 is Don't be stupid. સરસ મજાની સ્ટોરી છે. ત્રણ મિત્રોની, ત્રણ માછલીઓની, જે ખાસ ફ્રેન્ડ છે અને પછી શું બને છે એમની સાથે એ આપણે આજે જોઈએ. तो चलो वीडियो ने स्टार्ट करिए. देयर वॉज अ लेक इन अ फॉरेस्ट वेयर लिव अ थ्री बिग फिशेस एंड दे वेर कॉल्ड क्लेवर लेजी एंड स्टूपिड. दे वेर फ्रेंड्स. वन डे Clever heard some people talking by the side of lake. They were saying, "This lake is full of good fish. We shall come tomorrow with a big net and catch all the fish." શું કહે છે અહીંયા? ત્રણ ફિશિસ છે. ત્રણ ફિશ જે ખાસ મિત્રો છે, જેનું નામ છે ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. ત્રણ માછલીઓ, જે ત્રણેયનું નામ છે, એકનું નામ છે ક્લેવર, બીજાનું નામ છે લેઝી અને ત્રીજાનું નામ છે સ્ટુપિડ. એમના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે જે ક્લેવર ફિશ છે એ કેવી હશે? હોશિયાર હશે. લેઝી છે, જેનું નામ લેઝી કેમ પડ્યું હશે? કારણ કે એ કેવી હશે? થોડી આળસુ હશે. અને જે સ્ટુપિડ છે એનો મતલબ કે એ સ્ટુપિડ હશે, એની વિચારશક્તિ થોડી ઓછી હશે. આપણે કહીએ છીએ ને સ્ટુપિડ, એવા લોકોને શું કહીએ છીએ આપણે? સ્ટુપિડ એટલે કે થોડી મેળ હશે. અને ત્રણેય બહેનપણીઓ છે એટલે કે મિત્રો છે. હવે એક દિવસ શું બને છે? જે ક્લેવર ફિશ છે એ સરોવરના કિનારે બેઠી હોય છે અને ત્યાંથી કેટલાક લોકો પસાર થાય છે જે વાતચીત કરતા હોય છે અને એમની જે વાતચીત છે એ ક્લેવર ફિશ સાંભળી જાય છે. તો શું વાતચીત કરતા હોય છે એ લોકો? એ લોકો કહેતા હોય છે કે આપણે આવતીકાલે એક મોટી નેટ લઈને આવીશું અને આ લેકમાં જેટલી પણ ફિશ છે એ બધાને પકડી લઈશું, કારણ કે સાંભળ્યું છે કે આ લેકમાં બહુ બધી ફિશ છે. તો આવી એમની વાતચીત કોણ સાંભળી જાય છે? ક્લેવર ફિશ. નેક્સ્ટ જોઈએ તો ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ, આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ વોટ આઈ હેવ હર્ડ. અવર લાઈફ્સ are in danger and we must go far away. હવે ક્લેવર વિચારે છે કે મારે આ બધી જે મેં સાંભળ્યું છે એ મારી મિત્રોને કહેવું પડશે, કારણ કે આપણું જીવન, અમારું જીવન જોખમમાં છે. આજે એની વાતચીત એને સાંભળી તો એને લાગ્યું કે આ લોકો આવશે અને નેટ મોટી લઈને આવશે અને બધી ફિશને પકડી લેશે. તો આ સાંભળવાથી એને એમ થયું કે મારે મારી ફ્રેન્ડ્સને આ જણાવવું જોઈએ, કારણ કે અમારું જીવન જોખમમાં છે. એ પછી તમે જુઓ, તમને એક નાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વિલ ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ્સ. શું આ ક્લેવર ફિશ તેની બહેનપણીઓ છે, એની ફ્રેન્ડ્સ છે, એમને આ વાતચીત કરશે? આવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે, તે તમારે વિચારવાનું છે, બરાબર? નેક્સ્ટ આપણે જોઈએ તો So Clever went to the lazy and stupid and told them, My dear friends, we have to leave this lake. There are some bad men who are planning to catch us and we have to go away quickly. Clever તરત પોતાની ફ્રેન્ડ્સ જોડે પહોંચી જાય છે. કઈ છે એની ફ્રેન્ડ્સ? એક છે લેઝી અને બીજી છે સ્ટુપિડ. તો પોતાની ફ્રેન્ડ્સને જઈને એ વાત કરે છે કે ભાઈ કેટલાક માણસોની મેં વાતચીત સાંભળી છે કે કાલે આવશે અને આપણને અહીંથી પકડી જશે, એવો એમનો પ્લાન છે. આવું ક્લેવર એમની ફ્રેન્ડને જણાવે છે. એ પછી પણ પાછો એક નાનો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. નાઉ ડુ યુ થિંક ક્લેવર ફ્રેન્ડ્સ વિલ લીવ ધ પ્લેસ? શું કહે છે તમને? કે તમે વિચારો છો, તમને લાગે છે કે જે ક્લેવર્સની મિત્રો છે બે, એ આ સરોવરને છોડીને જશે, આ જગ્યા છોડીને જવા તૈયાર થશે? આવો પ્રશ્ન કોને કર્યો છે? તમને. એટલે કે અહીંયા પણ તમને થોડો વિચારવાનો એક મોકો આપ્યો છે. તો અહીંયા તમારે વિચારવાનું છે
અને પછી જ આગળ લેશનને રીડ કરવાનું છે. બરાબર? ઓકે, ચલો જોઈએ આગળ. બટ લેઝી સેડ, આઈ હેવ લીવ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. ડોન્ટ વરી, આઈ વિલ બી સેફ હિયર. હવે જ્યારે ક્લેવરે વાત કરી ત્યારે લેઝીએ શું કહ્યું? કે ભાઈ, અહીં તો અમે લાંબા સમય સુધી આપણે રહીએ છીએ, તો આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણે તો સેફ જ છીએ, આપણને કશું થવાનું નથી, માટે આપણે ક્યાંય જવું નથી. લેઝી કેમ આવું કહે છે? કારણ કે પોતાને નામ ઉપરથી જ ખ્યાલ આવે છે લેઝી છે. એક સરોવરમાંથી બીજા સરોવરમાં જવું પડે તો એને ખબર છે કે કેટલું તરવું પડશે, કેટલી મહેનત કરવી પડશે, એટલા માટે ત્યાંથી જવાની ના પાડે છે. એન્ડ સ્ટુપિડ સેઇડ, હવે સ્ટુપિડનો વારો. સ્ટુપિડ શું કહે છે જુઓ? સ્ટુપિડ એક નાની રાઇમ દ્વારા એનો જવાબ આપે છે. શું કહે છે? કે બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન, બટ વોટ ધી સે, ધે નેવર ડૂ. ધે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ, બટ વોટ ધી સે, ધે નેવર ડૂ. શું કહે છે? મોટા મોટા લોકોનું પ્લાનિંગ પણ મોટું મોટું હોય છે, પણ એ જેવું કહે છે એવું ક્યારેય કરતા નથી, એ માત્ર વાતો જ કરે છે. કોને કીધું આવું? તો આ સ્ટુપિડ ફિશે કીધું. એનો મતલબ કે ક્લેવરની સાથે જવા માટે બેમાંથી એક પણ રેડી નથી. બંને હજુ પોતે સમજ્યા જ નથી કે પોતાનું જીવન જોખમમાં છે, એ હજુ વાતને સિરિયસલી લેતા નથી. ચલો હવે જોઈએ શું બને છે. વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે, હી બીકમ વેરી સેડ. હી સેડ, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ, સો લેટ્સ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. વી કેન સ્વિમ ટુ ધ સી એન્ડ વી સેલ બી સેફ હેપી. શું કહે છે ક્લેવર? કે ભાઈ, આપણે આપણી મિત્રતાનો અંત અહીંયા લાવવો નથી. જ્યાં જઈશું ત્યાં આપણે ત્રણે સાથે જ જઈશું. આપણે દરિયામાં પહોંચી જઈએ અને આપણા જીવનને સેફ કરીએ બને ત્યાં સુધી, જલ્દીમાં જલ્દી. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક, સો ક્લેવર સેઇડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વેમ અવે. હવે પણ લેઝી અને સ્ટુપિડ તો બંને માનતી જ નથી, એ ત્યાંથી જવા તૈયાર નથી. તો હવે ક્લેવર શું કરે છે? બંનેને ગુડ બાય કહીને પોતે ત્યાંથી નીકળી જાય છે, કારણ કે એને તો વાતચીત સાંભળી છે, એને ખ્યાલ છે કે બીજો દિવસે એ લોકો આવશે અને આ બધાને નેટ નાખીને પકડી લેશે. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ અ બિગ નેટ એન્ડ કોટ ઓલ ધ ફિશ. વેન ધ લેઝી વોઝ કોટ, હી લે વેરી સ્ટીલ. તમે જો જે ડાર્ક શબ્દ આપ્યો છે વેરી સ્ટીલ, એનો મિનિંગ કૌંસમાં અહીંયા સમજાયો છે કે વિધાઉટ મોમેન્ટ, એટલે કે હલનચલન વગર. હવે જ્યારે બીજા દિવસે સવારે પેલા માણસો આવે છે, નેટ નાખીને બધી ફિશીસને પકડી લે છે, ત્યારે જે લેઝી છે શું કરે છે? એકદમ વેરી સ્ટીલ, એટલે કે પોતે પોતાની જાતને એકદમ હલાયા વગર, હલનચલન વગર આમ પડી રાખે છે. એટલે કે એવું લાગે કે પોતે જેમ મરી ગઈ છે, એ જીવતી નથી, એમ હલનચલન કર્યા વગર પોતે પડી રહે છે. એટલે કે અહીંયા એ પોતે આઈડિયા વાપરે છે, કારણ કે એ લેઝી છે, એ સ્ટુપિડ નથી, એટલે એના આઈડિયા તો આબાનો જ છે. ખ્યાલ આવ્યો? આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, એ જરા પણ હલતી નથી. જ્યારે પેલા માણસો એ બધી ફિશને પકડે છે અને આમ ઢગલો કરીને નીચે નાખે છે ને, પરંતુ આ જે લેઝી છે એને એક આઈડિયા વાપર્યો છે કે પોતે ચૂપચાપ પડી રહે છે, હલનચલન કર્યા વગર. તમે જો જ્યારે ફિશીસને પકડવામાં આવે છે ને, પછી એને આમ ઢગલો કરે એટલે બધી આમ કૂદકા મારતી હોય છૂટવા માટે, પાણીમાં જવા માટે, પરંતુ અહીંયા લેઝી આઈડિયા વાપરે છે અને ચૂપચાપ પડી રહે છે. વેન ધ મેન સો હિમ ધી થોટ હિમ ટુ બી ડેડ. જ્યારે માણસો એને જુએ છે કે આ ફિશ તો એ ચૂપચાપ પડી છે, એને સમજે છે કે આ તો મરી ગયેલી છે, અને હંમેશા એ લોકો મરેલી ફિશને લેતા નથી, કારણ કે જો મરેલી ફિશ પકડવામાં આવી હોય તો બીજી ફિશીસને જોડે એની પછી વાસ આવે છે અને બીજી ફિશ પણ બગડી જાય ને, માટે મરેલી ફિશ માછીમારો ક્યારેય પકડતા નથી. તો એ લોકો શું કરશે હવે? સો ધે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્રો અવે ઓન ધ સેન્ડ. હવે શું કરે છે? ટુક હિમ આઉટ ઓફ એટલે કે રિમૂવડ ફ્રોમ,
ઢગલામાંથી એને રિમૂવ કરે છે, દૂર કરે છે, નેટમાંથી એને લઈ લે છે એન્ડ થ્રો અવે ઓન ધ સેન્ડ, અને ત્યાં રેતી ઉપર ફેંકી દે છે. વેન નો બડી વોઝ લુકિંગ એટ હિમ, લેઝી સ્લીપ બેક ઇન ટુ ધ વોટર એન્ડ વોઝ સેફ. હવે લેઝી શું કરશે? જ્યારે પેલા લોકો એને ફેંકી દે છે એટલે જ્યારે કોઈ જોતું ના હોય એ રીતે ધીમે ધીમે ત્યાંથી સ્લીપ એટલે કે ધીમે ધીમે સરકતી સરકતી પાણીમાં જતી રહે છે અને પોતાનું જીવન બચાવી લે છે. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ? જો પાછો તમને પ્રશ્ન કર્યો છે કે હવે સ્ટુપિડનું શું થયું? લેઝીનું તો આપણે જોયું કે આ બધી ફિશ પકડી, એમાં લેઝી પણ પકડાઈ ગઈ હતી, પણ લેઝી આઈડિયા વાપરીને પોતે પોતાનો જીવ બચાવી લીધો, પણ સ્ટુપિડનું શું થયું? તો વેન સ્ટુપિડ વોઝ કોટ, હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ. હવે શું કરશે? ગેટ આઉટ ઓફ એટલે કે ટુ મૂવ ફ્રોમ. હવે જ્યારે એને પકડવામાં આવે છે એટલે કે તરફડિયા મારે છે અને છૂટવાની કોશિશ કરે છે નેટમાંથી. ધ મેન લાફ એન્ડ સ્ટેડ સેડ. હવે જ્યારે છૂટવાની કોશિશ કરે છે એટલે માણસો તો એને જોઈને હસે છે અને બોલે છે. શું બોલે છે? વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન એન્ડ દેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ ઇઝ લાઈફ. માછલી છૂટવાની કોશિશ કરે છે સ્ટુપિડ, પણ આ માણસો એને છોડતા નથી અને હસે છે અને શું વાત કરે છે કે ભાઈ આ આટલી આ બધી માછલીને આપણે વેચીશું અને બહુ બધા પૈસા મેળવીશું, લોટ્સ ઓફ મની આપણે કમાઈશું. તો બરાબર ખ્યાલ આવી ગયો. આ રીતે સ્ટુપિડ પોતાનું જીવન ટૂંકાવી દે છે એટલે કે સ્ટુપિડ મરી જાય છે. છેલ્લે શું કરશે? અને લઈ જશે અને વેચી દેશે, વેચી દેશે ને એમને એમ પાણી વગર તો માછલીઓ મરી જાય. તો સ્ટુપિડ પણ પોતાનું જીવન ગુમાવી દે છે અને જે લેઝી છે એ આઈડિયાથી પોતાનું જીવન બચાવી લે છે. અને ક્લેવર તો ઓલરેડી ત્યાંથી નીકળી ગઈ હોય છે, કારણ કે એ ક્લેવર છે અને પોતાની રીતે પહેલેથી જ ઉપાય કરી લીધો છે. બરાબર? તો ખ્યાલ આવી ગયો તમને આ સ્ટોરીમાં. આના પછી જે એક્સરસાઇઝ છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, તો આજ માટે આટલું જ. થેન્ક યુ.